નર્મદાના રાજપીપળામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી. મુખ્યમંત્રી બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીનું કરશે ખાતમુહૂર્ત. રાજપીપળા ઉપરાંત 53 તાલુકામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન. તો રાજ્ય સરકારના 5 વર્ષ પૂર્ણ થવા પર ચાલતી ઉજવણીનો આજે અંતિમ દિવસ. અમરેલીના સાવરકુંડલા નજીક મોડી રાત્રે ગોઝારા અકસ્માતમાં 8 લોકોના કમકમાટી ભર્યા મોત. બેકાબુ બનેલી ક્રેન ઝુંપડપટ્ટી વિસ્તારમાં ઘૂસી જતા સર્જાયો અકસ્માત. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વ્યક્ત કર્યો શોક. રાજ્ય સરકારે મૃતકના પરિવારને 4 લાખની સહાયની કરી જાહેરાત. આજે ભારત છોડો આંદોલનની 79મી વર્ષગાંઠ. ઉપરાષ્ટ્રપતિએ વેંકૈયા નાયડુએ આંદોલનમાં ભાગ લેનાર લોકોની દેશભક્તિને કર્યા નમન. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપી શ્રદ્ધાંજલિ. કહ્યું, મહાત્મા ગાંધીથી પ્રેરિત થઈ ભારત છોડો આંદોલનની ગૂંજ સમગ્ર ભારતમાં ઉઠી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 9મો હપ્તો કરશે જાહેર. 9,75,00,000થી વધુ લાભાર્થી ખેડૂત પરિવારને 29,500 કરોડથી વધુની રકમની ચૂકવાશે સહાય. પ્રધાનમંત્રી મોદી ખેડૂતો સાથે પણ કરશે સંવાદ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની કરશે અધ્યક્ષતા. દરિયાઈ સુરક્ષા, આંતરરાષ્ટ્રીય સહયોગ સહિતના મુદ્દા પર થશે ચર્ચા. વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી યોજાનારી સુરક્ષા પરિષદની બેઠકમાં રશિયાના રાષ્ટ્રપતિ પુતિન પણ લેશે ભાગ. છેલ્લા 24 કલાકમાં દેશમાં નોંધાયા કોરોનાના નવા 35,499 કેસ. તો 39,686 દર્દીઓ થયા સાજા. રિકવરી રેટ પણ વધીને પહોંચ્યો 97.40% પર. ગઈકાલે 16,11,000 લોકોને અપાઈ વેક્સિન. કુલ વેક્સિનેશનનો આંક 50,86,00,000ને પાર. તો ગુજરાતમાં રવિવારે નવા 25 કેસ સામે 14 દર્દી થયા સાજા. કોરોના સંક્રમણ ઘટતા અલગ અલગ રાજ્યોમાં અનલોકની પ્રક્રિયા યથાવત. દિલ્હીમાં આજથી સાપ્તાહિક બજાર શરૂ. તો ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે આંશિક રૂપે ખુલશે શાળાઓ. તમિલનાડુમાં આજથી નવા દિશા નિર્દેશ લાગુ. કેરળમાં રસીકરણ અભિયાનને બનાવાશે તેજ. તો હરિયાણામાં 23 ઓગસ્ટ અને ગોવામાં 16 ઓગસ્ટ સુધી લંબાવાયું કોરોના કર્ફ્યુ. કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારની પોઝિટિવ શરૂઆત. માર્કેટ ખુલતા જ સેન્સેક્સમાં 250 પોઈન્ટનો ઉછાળો. આઈટી શેરમાં લેવાલીના કારણે શેર માર્કેટ ગ્રીન ઝોનમાં. સેન્સેક્સે વટાવી 54,500ની સપાટી. તો નિફ્ટી 16,300ને પાર. આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરમાં ઉમટ્યા ભાવિ ભક્તો. કોરોનાની ગાઈડલાઈન સાથે શ્રદ્ધાળુઓ કરી રહ્યા છે ભોળેનાથના દર્શન. હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવ મંદિરો.